નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સંજય નકુમ અને સ્વાગત છે તમારું આપણે ચેનલ ફિલ ફિઝિક્સ વિથ સંજય નકુમમાં. આપણે લાસ્ટ ટાઈમ જે લાસ્ટ લેક્ચરમાં જોતા હતા એ હતું દ્રવ્યનું તરંગ સ્વરૂપ. બરાબર, આપણે જે થિયરી જોતા હતા એ કઈ હતી? દ્રવ્યનું તરંગ સ્વરૂપ. આ દ્રવ્યનું તરંગ સ્વરૂપ, આ થિયરીમાં આપણે શરૂઆત કરેલી ડી બ્રોગલીના સમીકરણથી. બરાબર, એ સમીકરણ શું હતું? લેમ્બડા બરાબર એચ બાય પી, પી એટલે વેગમાન, કણનું. બરાબર, અને લેમ્બડા એની તરંગ લંબાઈ. તો એનાથી આપણે શરૂઆત કરેલી, પછી ફોટોન માટે પણ આ વસ્તુ જોઈ, અને છેલ્લે આપણે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ માપેલી. બરાબર, જોઈ હાઇડ્રોજનની પહેલી કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય એની તરંગ લંબાઈ આપણે માપેલી, અને બોલની તરંગ લંબાઈ પણ આપણે માપેલી કે એમાં શું ફરક આવે છે. બરાબર, અને આ બધા પદાર્થો જે છે એ પદાર્થો હકીકતમાં તરંગ સ્વરૂપ હોવા છતાં, એનું તરંગ સ્વરૂપ જે છે એ હોવા છતાં એ કેમ એ દળ વાળું સ્વરૂપ દર્શાવે છે. બરાબર, તો એના વિશે આપણે વાત કરેલી. ઓકે, હવે આપણે જોવાના છીએ આગળ જે આ થિયરીનો પાર્ટ છે. ધારો કે આપણી પાસે કોઈ ઇલેક્ટ્રોન છે. બરાબર, શું છે? આપણી પાસે કોઈ ઇલેક્ટ્રોન છે જેને આપણે વી વિદ્યુત સ્થિતિમાનમાં બરાબર કેટલો વિદ્યુત સ્થિતિમાન, વી જેટલું વિદ્યુત સ્થિતિમાન છે એટલા વિદ્યુત સ્થિતિમાનમાં એ ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરાવવામાં આવે. બરાબર, તો તમને ખબર છે એની પાસે ઉર્જા કેટલી આવે? એવી જેટલી ઉર્જા મળે ઇલેક્ટ્રોનને. બરાબર, જો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનને વિદ્યુત સ્થિતિમાન વી જેટલામાંથી એને પસાર કરાવવામાં આવે, બરાબર, તો શું થાય છે? તો એને એની જે ઉર્જા મળે છે જે, બરાબર, ઇલેક્ટ્રોનને જે પ્રવેગિત કરાવવાથી ઉર્જા મળે છે, ઉર્જા કેટલી હોય છે? એવી જેટલી હોય છે. બરાબર, આ વસ્તુ આપણને ખબર છે. હવે આપણી પાસે સૂત્ર ગતિ ઉર્જાનું બીજું પણ છે કે ગતિ ઉર્જા આપણે કયા સૂત્રથી આપીએ? તો કે બરાબર હાફ એમ વી સ્ક્વેર. બરાબર, આ સૂત્રથી પણ આપીએ. અને જો ઉપર નીચે એમ અને એમ એમ વડે ગુણાકાર કરવામાં આવે, ગુણાકાર અને ભાગાકાર, તો ઉપર શું બને? એમ સ્ક્વેર વી સ્ક્વેર બને, એટલે કે વેગમાન નો સ્ક્વેર થઈ ગયો. તો તમે આને આવી રીતે પણ લખી શકો, પી સ્ક્વેર બાય ટુ એમ. બરાબર, કે બરાબર પી સ્ક્વેર બાય ટુ એમ છે. બરાબર, ટુ એમ આ બાજુ જાય તો તમે શું લખી શકો? પી સ્ક્વેર બરાબર ટુ એમ કે. કે બરાબર શું છે? ઈવી. તો પી સ્ક્વેર બરાબર તમે લખી શકો ટુ એમ ઈવી, અને વર્ગમૂળ કા વર્ગ કાઢો તો શું આવશે? અંડર અંડર રૂટ ટુ એમ ઈવી. બરાબર છે, શું આવશે? પી બરાબર અંડર રૂટ ટુ એમ વી ઈવી. બરાબર, જ્યાં વી શું છે? વિદ્યુત સ્થિતિમાન છે. બરાબર, જે તમે જ્યાં તમે ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરો છો. બરાબર, તો આ પી આવી ગયો આપણે. હવે આ જે વેગમાન છે, હવે મારે વાત કરવાની છે કે ભાઈ હકીકતમાં હું શું શોધવા માંગુ છું? હું એ શોધવા માંગુ છું કે ઇલેક્ટ્રોનને વી જેટલા વિદ્યુત સ્થિતિમાનમાં પ્રવેગિત કરવામાં આવ્યો હોય, બરાબર, જ્યાં વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેવું હોય? તો કે વી વોલ્ટેજ જેટલું એનામાં તમે તફાવત રાખેલો હોય. બરાબર, સપોઝ બે પ્લેટ હોય આ રીતે, બે પ્લેટ વચ્ચે કેટલો તફાવત છે વિદ્યુત સ્થિતિમાનનો? વી જેટલો. બરાબર છે, તો એટલો તફાવત હોય અને એમાં વચ્ચે ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરાવવામાં આવે, બરાબર, તો કેટલું આપણને, તો એને ઈવી ઉર્જા મળે અને એનું વેગમાન કેટલું થાય? અંડર રૂટ ટુ એમ ઈવી જેટલું થાય. બરાબર છે. ઓકે, તો પી બરાબર આપણને વેગમાન મળી ગયું. હવે મારે હકીકતમાં શોધવું છે કે એને વી વિદ્યુત સ્થિતિમાનમાં જો એને એનાથી એને પ્રવેગિત કરાવવામાં આવ્યું હોય તો એની તરંગ લંબાઈ કેટલી થાય? બરાબર, તો તરંગ લંબાઈ શોધવા માટે મારે શું કરવું પડે? તો મારે ડી બ્રોગલીનું સમીકરણ વાપરવું પડે. બરાબર, શું છે સમીકરણ? લેમ્બડા બરાબર એચ બાય પી. તો એચ બાય પી શું છે? તો કે અંડર રૂટ ટુ એમ ઈ વી. બરાબર, શું છે અંડર ટુ એમ ઈ વી? તો હવે હું આની આ લેમ્બડા બરાબર જેની કિંમત જે મારી પાસે છે એની કિંમત હું મૂકી દઉં તો શું થાય? તો એચ આપણી પાસે છે 6.626 ગુણ્યા 10^-34. નીચે અંડર રૂટ અંડર રૂટ ટુ એમ ઈ જે છે એને હું લખી દઉં છું અહીંયા 9.1 × 10^-31 × 1.6 × 10^-19. બરાબર, અને અંડર રૂટ વી ને હું બાકી રાખું છું. શું કરું છું? એની કઈ કિંમત હતા નથી, મતલબ ખાલી મેં ઉપર આ બાકીને અચળ જે છે એની કિંમત મૂકી દીધી અને વી બાકી રાખ્યું. જો આ બધાની ગણતરી કરવામાં આવે તો કેટલું મળે છે હું કહું તમને. ચલો, તો હું તમને કરીને બતાવું કે 6.626 × 10^-34 બરાબર ભાંગ્યા 2 × 9.1 × 10^-31
ગુણ્યા 1.6 × 10⁻¹. બરાબર, તો આ મને મળે છે 1.227 × 10⁻¹⁹ ના છેદમાં અંડર રૂટ વી, બરાબર મીટર. ચાલો આટલું મેળવું, 10⁻¹ મીટર છે એટલે મને નેનોમીટર કહી દઉં તો લેમડાનું સૂત્ર શું મળે મને, 1.227 / √V નેનોમીટર. આ સૂત્ર તો આપણે વાપરેલું છે. ક્યારે વાપરેલું આ સૂત્ર? આપણે પરમાણુ ચેપ્ટર ની અંદર આપણે જીનિટ કરાવતા હતા ત્યારે એનો ઉદાહરણનો એકાદો દાખલો આવેલો, એમાં આપણે આ વસ્તુ જોયેલી. બરાબર, એમાં સૂત્ર મેં તમને સાબિત કરીને બતાવ્યું, મેં આપણે તમને પાછું કરીને બતાવ્યું છે. બરાબર, શું સૂત્ર મળે છે? લેમડા બરાબર 1.227 × √V નેનોમીટર. તો મતલબ તમારી પાસે એક સૂત્ર થઈ ગયું કે જેમાં જો તમને મતલબ ઇલેક્ટ્રોન ને વી વિદ્યુતસ્થિતિમાનમાં જો એને પ્રવેગિત કરવામાં આવે તો એની તરંગ લંબાઈ કેટલી હોય? લેમડા જેટલી. તો બંને વસ્તુ કેવી છે? એકબીજાના કેવી છે? વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર, મને મોઢામાં થોડી પ્રોબ્લેમ છે, બરાબર, એટલા માટે થોડાક અમુક શબ્દો છે એ એકદમ ક્લિયર નહીં નીકળે. બરાબર છે, એટલા માટે તમને એમ લાગતું છે કે સર કેમ આમ બોલે છે, પણ એનું રીઝન એવું છે થોડુંક. ઓકે, એટલા મારા શબ્દો થોડા ક્લિયર ના પણ નીકળે અમુક શબ્દ. ઓકે, તો લેમડા શું છે? 1.227 / √V નેનોમીટર. તો આ સૂત્રની મદદથી તમે ઇલેક્ટ્રોનને કોઈ બી વિદ્યુત સ્થિતિમાનમાં પ્રવેગિત કરાવ્યો હોય, બરાબર, તો એની તમે તરંગ લંબાઈ શોધી શકો. બરાબર છે. ઓકે, તો ચાલો આ સૂત્ર એક યાદ રાખવાનું છે, આટલું જોઈ લો પછી આપણે આગળ જઈએ. બરાબર, હવે આપણે પાસે સૂત્ર મળી ગયું આપણને, લેમડા બરાબર યાદ રાખી લેવાનું છે 1.227 / √V નેનોમીટર. તો આ રીતે તમે કોઈ બી ઇલેક્ટ્રોન જે છે વિદ્યુતસ્થિતિમાનથી પ્રવેગિત કરાવેલો હોય તો એને તમે શું કરી શકો? એની તરંગ લંબાઈ તમે શોધી શકો. બરાબર છે, તો ઈસવીસન 1929 માં ડી બ્રોગલીને ઇલેક્ટ્રોનને તરંગ સ્વરૂપે દર્શાવવા બાબતે એને હું આપેલું? એને નોબેલ પ્રાઇઝ આપવામાં આવેલું. એના માટે તો કે દ્રવ્યનું તરંગ સ્વરૂપની થિયરી તો છે જ, બરાબર, પણ ઇલેક્ટ્રોનને તરંગ સ્વરૂપે દર્શાવી અને એને કઈ રીતે ઉપયોગ કરી શકાય એને માટે એને શું કરવામાં આવેલું? નોબેલ પ્રાઇઝ આપવામાં આવેલું. બરાબર, કારણ કે તમે વિચાર કરો, હવે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ જે છે એ વિદ્યુતસ્થિતિમાન તફાવત ઉપર આધાર છે. મતલબ તમે વિદ્યુતસ્થિતિમાન તફાવત બદલો તો તમે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ પણ બદલી શકો. બરાબર છે, ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ શું થાય? તમે બદલી શકો તો તમે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત બદલો તો. બરાબર, તો એટલે મતલબ હવે હું એમ તમને કહું કે આપણે પરમાણુ ચેપ્ટરની અંદર આપણે સહકિરણો જોઈશું ત્યારે મેં આપણે સહકિરણના વિવર્તનનો પ્રયોગ મેં વાત કરી તમને. બરાબર, તો એ સહકિરણના વિવર્તનમાં શું હતું? તો આ જ વસ્તુ હતી કે ભાઈ પરમાણુના બે લેયર છે, બરાબર, પરમાણુના બે લેયર છે એની વચ્ચેનો જે તફાવત છે, બરાબર, એની જે જાડાઈ પરમાણુના લેયરની, બરાબર, પરમાણુનું સ્તર કહેવાય, એના જે આપણે સહકિરણની તરંગ લંબાઈ જે છે આપણે આની પર આપાત કરતા હતા. બરાબર, પછી એના પરથી શું થતું હતું? વિવર્તન થતું હતું. બરાબર, એક્સરેનું સહકિરણનું શું થતું હતું? વિવર્તન થતું હતું. બરાબર, તો વિવર્તનનો તમે સ્ટડી અભ્યાસ ક્યારે કરી શકો? જ્યારે તમારી પાસે તરંગ લંબાઈ જે છે એ કયા ક્રમની હોય? તો આ પરમાણુ સ્તરના જાડાઈના ક્રમની. બરાબર છે, તો જ્યારે તમે વી બરાબર 120 વોલ્ટ મૂકો છો, બરાબર, 120 વોલ્ટ કરો ત્યારે તમને લેમડા કેટલી મળે છે? 0.112 નેનોમીટર. કેટલી મળે છે? 0.112 નેનોમીટર. મતલબ જ્યારે આટલું વિદ્યુતસ્થિતિમાન આપવામાં આવે ત્યારે જે તરંગ લંબાઈ મળે છે કેવી મળે છે? સહકિરણ વાળી તરંગ લંબાઈ મળે છે આપણને. બરાબર, આ તરંગ લંબાઈ કયા રેન્જમાં આવે છે? સહકિરણ રેન્જમાં. મતલબ તમે સહકિરણથી આ પ્રયોગ કરો, સમજાય છે તમને? સહકિરણથી તમે સહકિરણનો વિવર્તનનો પ્રયોગ જે છે, બરાબર, કે કઈ રીતે વિવર્તન થાય છે એ પ્રયોગ તમે સહકિરણનો ઉપયોગ કરીને કરો કે પછી ઇલેક્ટ્રોનને તમે આટલા વોલ્ટ વાળો આટલી ઉર્જા આપો, બરાબર, ઇલેક્ટ્રોનને, તો ઇલેક્ટ્રોનની તો સહકિરણની જેમ જ વર્તન કરશે, કારણ કે એની તરંગ લંબાઈ કેવી થઈ ગઈ? સહકિરણની રેન્જમાં જ આવી ગઈ. બરાબર, તો આ તમે જે પ્રયોગ તમે સહકિરણથી કર્યો, બરાબર, વિવર્તનનો, એ જ પ્રયોગ જો ઇલેક્ટ્રોનને આટલી તરંગ લંબાઈ વાળો રાખીને કરવામાં આવે તો બી રિઝલ્ટ કેવું મળવું જોઈએ? સેમ જ મળવું જોઈએ. બરાબર, અને જો રિઝલ્ટ સેમ મળે, મતલબ રિઝલ્ટ સેમ મળે, મતલબ શું? જે રીતે સહકિરણનું વિવર્તન થતું હતું એવી જ રીતે જો ઇલેક્ટ્રોનનું વિવર્તન થવા મળે
એનો મતલબ હું છો કે ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપે વર્તન કરે છે. તો જે આપણે સાબિત કરો એ સાબિત થઈ જવું દ્રવ્યનું તરંગ સ્વરૂપ. આવું સાબિત ક્યારે થાય? જ્યારે તમે સમજાય શું કહું છું એમાં, વિવર્તન હકીકતનો કોણ થવું જોઈએ? તરંગોનું થવું જોઈએ, બરાબર છે? તો તરંગ હોય એનું જ વિવર્તન થાય, બરાબર. કણનું એનું વિવર્તન થવાનું છે, બરાબર. તો જો તરંગનું વિવર્તન થાય એવું તો આપણે સાબિત કરવાનું છે, બરાબર, કે તરંગ આનું વિવર્તન થવું જોઈએ. તો આપણે આ પ્રયોગ, આપણે વિવર્તનનો પ્રયોગ કોનાથી કરીએ છીએ? સ્વકિરણથી કરીએ છીએ, બરાબર. હવે સ્વકિરણથી વિવર્તનનો પ્રયોગ કરીને જે રિઝલ્ટ મળે છે, બરાબર, એ જ રિઝલ્ટ જો આપણે ઇલેક્ટ્રોનનો વિવર્તનનો પ્રયોગ કરીને એવું ને એવું રિઝલ્ટ મળે, તો એનો મતલબ પૂછો કે ઇલેક્ટ્રોન છે એ પણ વિવર્તન થાય છે, ઇલેક્ટ્રોનનું પણ વિવર્તન થાય છે. ઇલેક્ટ્રોનનું વિવર્તન ક્યારે થાય? જ્યારે ઇલેક્ટ્રોન તરંગની જેમ વર્તન કરતો ત્યારે એનું વિવર્તન થાય ને. તો જો આ પ્રયોગ થાય તો એનું શું સાબિત થાય? તો ઇલેક્ટ્રોન જે છે એ તરંગ સ્વરૂપે વર્તન કરે. તરંગ સ્વરૂપે વર્તન કરે મતલબ શું થાય? દ્રવ્યનું તરંગ સ્વરૂપ આવી ગયું, બરાબર. અને એ થાય એટલા માટે આવું આવું એને આઈડિયા આપ્યો. એનાથી એને શું આવ્યું? 1929 એને ડી બ્રોગલીને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું, કે ઇલેક્ટ્રોન ને તરંગ સ્વરૂપે સાબિત કરવા માટે, બરાબર. અને આ જે ઇલેક્ટ્રોન ને વિવર્તન કરવાનો જે પ્રયોગ છે એ આપણે આના પછીની થિયરી છે ને એ આ જ છે, ડેવિસન અને ગર્મર નો પ્રયોગ, બરાબર છે. ડેવિસન ગર્મર નો પ્રયોગ છે એ શું છે? એમાં આપણે આ જ કરવાનું છે, ઇલેક્ટ્રોન વિવર્તન કરવાનું છે, બરાબર. અને સાબિત કરવાનું છે કે ઇલેક્ટ્રોન છે તરંગ સ્વરૂપે વર્તન કરે છે. ઓકે, તો ત્યારે એ વસ્તુ જોઈશું, બરાબર. હવે આપણે આગળ વધીએ. ત્યારબાદ આવ્યું છે હાઇઝનબર્ગ અનિશ્ચિતતાનો સિદ્ધાંત. હાઇઝનબર્ગે શું કરેલું? આપણને અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપેલો. શું આપેલો? અનિશ્ચિતતાનો. શું છે? હાઇઝનબર્ગ નો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, બરાબર. હાઇઝનબર્ગે અનિશ્ચિતતાનો સિદ્ધાંત એવો આપેલો કે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ધેટ ઇઝ નિયર એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ એચ કટ. એચ કટ એટલે શું થાય છે? એચ અપોન ટુ પાય, બરાબર. ચાલો, આ સમીકરણ તમે કદાચ કેમિસ્ટ્રીમાં જોયું છે ને, બધી જગ્યાએ જોયું છે, બરાબર. કેમિસ્ટ્રીમાં તમે આગળ લગભગ સેમેસ્ટર 1 ની અંદર તમે જોયું હતું લગભગ, બરાબર, કે હાઇડ્રોજનનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત આનાથી આપી શકાય છે, બરાબર છે. હવે આના આમાં આ મતલબ શું થાય છે? આ સમીકરણ જે એનો મતલબ શું થાય છે કે ભાઈ, મતલબ તમે હકીકતમાં જોવા જાવ કે જે હાઇઝનબર્ગે કીધું હતું એ એવું કીધું હતું કે તમે ક્યારે કોઈ ભી કણ, જે ઇલેક્ટ્રોન જેવા કણ છે, બરાબર, એવા કણનો તમે ક્યારે એનું સ્થાન અને એનું વેગમાન એકદમ 100% ચોકસાઈથી માપી શકો નહીં. બંને વસ્તુ એક સાથે તમે માપી શકો નહીં. જો તમે એ ચોકસાઈ પૂર્વક એક્સ માપવા જાઓ, એનું સ્થાન માપવા જાઓ, તો તમે વેગમાન માપવામાં ભૂલ કરો, બરાબર. અને જો ચોકસાઈથી એનું વેગમાન માપવા જાઓ તો એનું સ્થાન માપવામાં ભૂલ આવે. મતલબ એટલી ભૂલ, બંને તમે માપો, વેગમાન અને સ્થાન બંને માપો તમે, તો બંનેમાં એમાં એટલી ભૂલ તો આવે જ કે તમે એની ત્રુટીનો ગુણાકાર કરો. મતલબ જે ભૂલ આવી એ ભૂલ તમે ત્રુટીનો ગુણાકાર કરો તો હંમેશા એ કેટલો મળે તમને? એચ કટ જેટલો મળે. એચ કટ એટલે એચ અપોન ટુ પાય, બરાબર. તો એ આ સમીકરણનો મતલબ છે. મતલબ સ્થાન માપો અને વેગમાન માપો અને બંનેમાં જે ત્રુટી આવે એ ડેલ્ટા એક્સ ડેલ્ટા પી નો ગુણોત્તર હંમેશા એચ કટ જેટલો તો હોય હોય ને હોય જ, બરાબર છે. અથવા એચ કટ કરતા વધારે હોય, બરાબર. પણ એચ કટ થી ઓછી તમે ત્રુટી, મતલબ એટલી એના કરતા વધારે ચોકસાઈ તમે રાખી શકો જ નહીં, બરાબર. એવું કોને કીધું હતું? હાઇઝનબર્ગે એના અનિશ્ચિતતાના સિદ્ધાંતમાં કીધું હતું, બરાબર. તો એ સિદ્ધાંત તમે હકીકતમાં આ જોવા જાઓ. હવે આ સ્ટેટમેન્ટ તમને સમજાઈ ગયું? તો આ સ્ટેટમેન્ટ પ્રમાણે તમે જોવા જાઓ કે જો સપોઝ હું એમ તમને કહું કે મારે સ્થાન છે એને મારે એટલી ચોકસાઈથી માપવું છે ને કે એમાં કોઈ ત્રુટી આવે જ નહીં, બરાબર. જો ત્રુટી આવે જ નહીં તો ડેલ્ટા એક્સ કેવું થઈ જાય? ઝીરો, બરાબર. તો જો ડેલ્ટા એક્સ ઝીરો થઈ જાય, બરાબર, મતલબ સ્થાન મેં એકદમ ચોકસાઈ પૂર્વક માપી દીધું, બરાબર, તો આ સમીકરણ છે ને સાચું કરવા માટે શું કરવું પડે? તો આ ડેલ્ટા પી જે છે ને એ આપણને કેવો મળે? ઇન્ફાઇનાઇટ મળે. ડેલ્ટા પાય પી, ડેલ્ટા પી એટલે કે વેગમાનની ત્રુટિ આપણને કેવી મળે? ઇન્ફાઇનાઇટ મળે. મતલબ વેગમાન તમે ચોકસાઈ પૂર્વક માપી ન શકો, એમાં ત્રુટિ, અનંત ત્રુટિ આવી જાય એમાં, જો તમે સ્થાન ચોકસાઈથી માપો તો. અને એવી રીતે તમે જો વેગમાન જે છે એ બરાબર એમાં તમે ત્રુટી ઝીરો કરો, મતલબ કે વેગમાન જે એકદમ ચોકસાઈથી માપી લો, તો સ્થાન જે છે એ શું થઈ જાય? સ્થાન છે એમાં ફેર, એનો જે એમાં એનું માપન જે છે એની એમાં ચોકસાઈ મળે નહીં તમને, અને એમાં અનિશ્ચિતતા કેવી થઈ જાય? અનંત થઈ જાય, બરાબર છે. હકીકત તમે જોવો તો હકીકત તમે બંને વસ્તુ માપો તો કેવું થાય? તો એનો ગુણાકાર જે ત્રુટીનો જે ગુણાકાર જે છે એ આપણને હંમેશા એચ કદ જેટલો જ મળે, બરાબર. કારણ કે હવે આપણે આપણે માપન જે વાત કરવાની છે એમાં આપણે હું તમને બીજા એક ઉદાહરણ આપીને સમજાવું, બરાબર, કે આવું કેમ થાય છે, બરાબર. જો
હવે આપણે વાત કરીએ કે આ હું તમને એમ કહું છું કે સપોઝ મારી પાસે કોઈ ચોક્કસ મારી પાસે ઇલેક્ટ્રોન વેગમાન મેં માપી દીધું, બરાબર, ઇલેક્ટ્રોન નું ચોક્કસ વેગમાન માપી દીધું, બરાબર, કે એને મેં જે પી કઈ આપેલું છે, બરાબર, આપણા સૂત્રની મદદથી આપણે ક્યાં હમણાં લખ્યું હતું પીએમ બરાબર અંડર રૂટ 2 MeV, કે ભાઈ વી વોલ્ટેજમાં મેં પ્રવેગિત કર્યો, બરાબર, તો પ્રવેગિત કર્યો તો એનું પી વેગમાન આટલું થાય, મતલબ ને પી મેં શું કરી લીધું, ચોક્કસ રીતે માપી લીધો, પી કેવો લીધો, ચોક્કસ રીતે માપી લીધો, બરાબર. જો હું પી ચોક્કસ રીતે માપું તો એની તરંગ લંબાઈ પણ મને કેવી મળશે, એચ બાય પી કરી તો લેમડા મને તરંગ લંબાઈ પણ કેવી મળશે, ચોક્કસ મળશે, શું મળશે, જો એની એનું પી ચોક્કસ છે અને એનું લેમડા ચોક્કસ હોય, જો આ બંને ચોક્કસ મને મળી જતા હોય, બરાબર, તો બોન કોણ, બોન, બરાબર, બોન નું સંભાવનાત્મક અર્થઘટન ઈ શું કહે છે, કે બોન નું સંભાવનાત્મક અર્થઘટન છે એ આપણે શું કહે છે, જો એકવાર પાછું એકવાર કહી દઉં તમને, કે મેં એક્ઝેક્ટલી મતલબ વેગમાન છે ઇલેક્ટ્રોન નું, બરાબર, ઇલેક્ટ્રોન નું વેગમાન એકદમ ચોક્કસ માપી લીધું, બરાબર, જો ઇલેક્ટ્રોન નું વેગમાન ચોક્કસ માપી શકું તો મને એચ બાય પી કરો તો તરંગ લંબાઈ પણ કેવી મળે, એકદમ ચોક્કસ મળી જાય, બરાબર. જો તરંગ લંબાઈ મને ચોક્કસ મળે, મને ખબર હોય ફિક્સ કે ભાઈ ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ આટલી મને ફિક્સ ખબર પડી જાય, બરાબર, તો મારી પાસે જો તરંગ લંબાઈ મને ખબર પડી જાય કે ભાઈ આટલા મીટર છે, તો હું એનું તરંગ બનાવી શકું, બરાબર. તરંગ કેવું હોય, આવું હોય, બરાબર. હવે આ તરંગ જે છે તમે હકીકતમાં જોવો તો આ બાજુ પણ ઇન્ફાઇનાઇટ હોય, બરાબર, અને માઇનસ ઇન્ફાઇનાઇટ કહો, અને આ બાજુની સાઈડ જોવો તો પણ કેવું હોય, તો આ બાજુ પ્લસ ઇન્ફાઇનાઇટ હોય, બરાબર. ઇલેક્ટ્રોન આ બાજુ આ તરંગ જે છે, બરાબર, એ તરંગ આમ પણ ઇન્ફાઇનાઇટ હોય, આમ પણ ઇન્ફાઇનાઇટ હોય, આખા અવકાશમાં પ્રસરાયેલું હોય, તો આમાં ઇલેક્ટ્રોન ક્યાં છે, આટલા મોટા અવકાશમાં તમે એમ કહો, બરાબર, કે આટલામાં પ્રસરાયેલું છે, તો તરંગ આવડું મોટું તરંગ હોય તો આમ ઇન્ફાઇનાઇટ, આમ પણ ઇન્ફાઇનાઇટ, તો આમાં ઇલેક્ટ્રોન ક્યાં છે, ખબર પડે છે હું કહું છું એમાં. જો તમે તરંગ લંબાઈ ચોક્કસ થઈ ગઈ તો શું પ્રોબ્લેમ એવો, કે તમે કહી જ ના શકો કે આમાં ઇલેક્ટ્રોન ક્યાં છે, આમ છે, આમ તરંગ સ્વરૂપે જોવો તો આમ 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 ઇન્ફાઇનાઇટ, આમ જાવ તો આમ ઇન્ફાઇનાઇટ, તો એવડા મોટામાં ઇલેક્ટ્રોન જે હશે, હકીકતમાં જે ઇલેક્ટ્રોન જે છે એ હશે ક્યાં, બરાબર છે. એટલે હવે ખબર પડી તમને કે જો આમ એટલે મતલબ તમારે ઇલેક્ટ્રોન નું સ્થાન માપવામાં શું થઈ ગઈ, ત્રુટિ અનંત થઈ ગઈ, જોયું તમે, સ્થાન એનું ચોક્કસ રીતે માપી શકાય જ નહીં, મતલબ માપ ચોક્કસ રીતે જો શું એકદમ અનંત થઈ ગયા એનામાં ત્રુટિ, તો માપી જ નથી શકતા હકીકતમાં, બરાબર છે. તો જો પી ચોક્કસ કરવા ગયા તો એનું જે સ્થાન જે છે એ ઇલેક્ટ્રોન નું સ્થાન ખોરવાઈ ગયું, બરાબર છે. મતલબ હું છો કે જો તમે એનું વેગમાન ચોક્કસ કરવા જાઓ તો એનું સ્થાન ખોરવા જાય, અને જો સ્થાન ચોક્કસ કરવા જાઓ તો તમને એનું ચોક્કસ વેગમાન મળશે નહીં, બરાબર. તો હું એવું ઉદાહરણ આપું તમને, આ વસ્તુ ખબર પડી ગઈ ને તમને, કે ભાઈ એનું વેગમાન ચોક્કસ હોય તો એનું તરંગ લંબાઈ ચોક્કસ હોય, તો તરંગ લંબાઈ ચોક્કસ હોય તો એનું તરંગ ચોક્કસ પણ એ મસ્ત દોરી શકું તરંગ, તો હું આવું તરંગ એનું દોરું, તો હવે આવું તરંગ હું દોરું, બરાબર. એક વસ્તુ તમે સાંભળી લો, ઇલેક્ટ્રોન મળવાની સંભાવના, ઇલેક્ટ્રોન જે છે બરાબર એ એના આવા તરંગમાં મળવાની સંભાવના કઈ રીતે ખબર પડે, તો એ જે તરંગ જે છે એના કંપવિસ્તારથી ખબર પડે. તો તમે અહીંયા જુઓ તો આ તરંગનો કંપવિસ્તાર કેટલો છે, આટલો, બરાબર, અહીંયા કેટલો છે, આટલો, અહીંયા પણ આટલો, અહીંયા આટલો, આટલો, બધી જગ્યાએ સરખો જ છે, મતલબ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના બધી જગ્યાએ સરખી. આવું પોસિબલ છે ખરું કે આપણને ઇલેક્ટ્રોન આમ પણ ગમે ત્યાં મળી શકે, આમ પણ ગમે ત્યાં મળી શકે, એનું કોઈ સ્થાન ફિક્સ જ નથી. એટલે એનો મતલબ શું છો, કે તમે પી ચોક્કસ જે માપી તમે કહો છો, પી ચોક્કસ તમે માપ્યું, એ માપી તમે શકો જ નહીં, કારણ કે તકત ડેલ્ટા એક્સ નું થઈ જાય, અનંત થઈ જાય, બરાબર. તો આવું ન થાય એના માટે મારે શું કરવું જોઈએ, તો એના માટે હું શું કરું, તરંગ માં આવું, હવે આપણે ઊંધે થી જઈએ, હું આવું તરંગ નથી દોરતો. હકીકતમાં ઇલેક્ટ્રોન તરંગ કઈ ટાઈપનું હોય છે, ઇલેક્ટ્રોન તરંગ આવી રીતનું હોતું નથી, ઇલેક્ટ્રોન તરંગ હકીકતમાં આવું હોય છે. બરાબર, જો આવું છે ઇલેક્ટ્રોન તરંગ છે આ, તો આવું આ કેવું હોય, ઇલેક્ટ્રોન તરંગ કઈક આ ટાઈપનું હોય, આ ટાઈપનું ઇલેક્ટ્રોન તરંગ હોય તો આપણી બધી કન્ડિશન સેટિસ્ફાય થાય છે કે નહીં આપણે જોઈ, બરાબર છે. હું તો કે આ જે ડેલ્ટા એક્સ ને ડેલ્ટા પી જે બે માં જે ત્રુટિ જરીક આવે, બરાબર, એ ત્રુટિ આવે જ એની કઈ રીતે ખબર પડે, તો તમે જો આ રોજ ખબર પડશે તમને. હવે એક વસ્તુ તમે જુઓ, મેં આ એવું તરંગ દોરેલું છે, તો શું તમે આ તરંગમાં તમે એની કોઈ ચોક્કસ તરંગ તમે બતાવી શકો ખરા, તો એ તમે જો હકીકતમાં જોશો તમને ખબર પડશે કે તરંગ લંબાઈ બધી જગ્યાએ બદલેલી છે, બરાબર. આ બાજુ અહીંયા તો ઇલેક્ટ્રોન છે જ નહીં, બરાબર,
અહીંયા તો અહીંયા શું છે, કમ્પ્યુટર છે જ નહીં, ઝીરો, આ બાજુ પણ ઝીરો, મતલબ ઇલેક્ટ્રોન ત્યાં તો કોઈ જગ્યાએ હોવાનું જ નથી. હવે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેટલામાં હોઈ શકે? તો ઇલેક્ટ્રોન મળવાની સંભાવના આપણને એટલામાં હોઈ શકે કે આમાં ઇલેક્ટ્રોન ગમે ત્યાં હોઈ શકે. હવે સંભાવનામાં પણ વધારે સંભાવના કઈ જગ્યાએ હોય? તો અહીંયા એનો કંપનવિસ્તાર હા ઓછો છે, મતલબ અહીંયા ઇલેક્ટ્રોન અહીંયા મળવાની સંભાવના એકદમ ઓછી, અહીંયા એકદમ ઓછી, અહીંયા એની કરતા થોડીક વધારે, થોડીક વધારે, થોડીક વધારે, મતલબ આ જે સેન્ટ્રલ એરિયા છે ત્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના આપણને કેવી થાય, વધારે મળે. આમ આપણે એક્ઝેક્ટ તો કહી જ ના શકીએ કે ઇલેક્ટ્રોન આપણને આ જગ્યા પર મળશે અથવા તો આ જગ્યા પર મળશે, એવું તો કહી શકવા નથી. કારણ કે ઇલેક્ટ્રોન તરંગ આવડું મોટું છે, બરાબર? તો ઇલેક્ટ્રોન તરંગ આવડું મોટું છે તો આમાં ઇલેક્ટ્રોન સ્થાન ક્યાં છે તો આપણે કહી શકવાના જ નથી, બરાબર છે? અને જો તમે તરંગ લંબાઈની વાત કરો તો અહીંયા તરંગ લંબાઈ અલગ હશે, અહીંયા પણ કઈક અલગ હશે, અહીંયા અલગ હશે, અહીંયા અલગ હશે, વચ્ચે બી કઈક અલગ હશે, બરાબર? કારણ કે તમારે તો શું માપવાનું છે, બે પેલા આ બે વચ્ચેનું અંતર, આ બે નું માપો વચ્ચેનું, આ બે વચ્ચેનું માપો, આ બે વચ્ચેનું માપો, બધા તમને અલગ અલગ મળશે. એટલે તમને કોઈ ચોક્કસ તરંગ લંબાઈ મળવાની છે નહીં, બરાબર? ચોક્કસ તરંગ લંબાઈ તમને આમાં મળશે નહીં. તો જો લેમડા ચોક્કસ ચોક્કસ ના હોય, બરાબર, લેમડામાં ત્રુટિ હોય, ને હવે એના તમે હું વેગમાન માપું, બરાબર, પી બરાબર એચ બાય લેમડા કરી અને એનું વેગમાન માપું, તો વેગમાનમાં મને શું મળે? લેમડા, લેમડાની વેલ્યુ આમ હોય, આજુબાજુ આપણે એમ કહીએ ને કે ભાઈ આનું આની લંબાઈ કેટલી છે, તો આપણે એમ કહીએ ને 10 ફૂટ છે, પણ એક ફૂટ આમ તેમ આમ કહીએ ને આપણે, તો એવું થઈ જાય. શું થઈ જાય કે આપણે લેમડા ચોક્કસ રીતે માપી શકતા નથી. તો લેમડા કેવી હોય? તો કે વચ્ચેમાં જે મધ્યમાં જે હકીકતમાં એ મેઇન જે તરંગ લંબાઈ જે છે એ તરંગ લંબાઈની આજુબાજુની તરંગ લંબાઈ પણ આપણે લેવી પડે. અને આજુબાજુ તરંગ લંબાઈ લઈને તમે બધું સર્વ કરો તો તમને વેગમાન પણ કેવું મળે? વેગમાન પણ મેઇન મેઇન વચ્ચેનું જ વેગમાન હોય એ, બરાબર, અને આજુબાજુનું પણ. એટલે તમને વેગમાન જે લેમડા છે એ લેમડા આવી રીતે ના થાય, હું તમને મળે ડેલ્ટા લેમડા મળે, મતલબ નાનો એક તમને એક પોર્શન એટલો રેન્જ મળે કે તરંગ લંબાઈ છે આટલાથી આટલામાં છે. તો તમને તરંગ લંબાઈ આટલામાં છે આટલામાં મળે છે એમ મળે, તો આ સૂત્રની મદદ તમે કરો તો તમને વેગમાન પણ કેવું મળે? તો વેગમાન પણ આટલાથી આટલામાં છે એવું મળે. મતલબ તમને વેગમાન ચોક્કસ ખબર નથી પડતી અને ઇલેક્ટ્રોનનું સ્થાન પણ ચોક્કસ રીતે ખબર પડી શકતી નથી. એમાં ડેલ્ટા એક્સ જેટલી ત્રુટિ આવે આવે ને આવે, અને ડેલ્ટા એક્સ કેટલું હોઈ શકે? તો આમાં હજી તમે ન કહી શકો કે આમાં ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ છે. હાલો હું એમ કહું ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વચ્ચેના વિસ્તારમાં કંપ વિસ્તાર સૌથી મોટો છે, મતલબ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધારે વચ્ચે હોઈ શકે વધારે વધારે, પણ તમે એમ કહી તો ના શકો કે અહીંયા જ છે એમ. મતલબ એમાં એની એના સ્થાનમાં પણ શું છે? ડેલ્ટા એક્સ જેટલી ત્રુટિ છે જ. અને જો એના સ્થાનમાં ડેલ્ટા એક્સ જેટલી ત્રુટિ હોય તો આપણને શું છે, આ બધું લેમડા પણ અચોક્કસ મળે, અચોક્કસ, હા, જે લેમડામાં આપણને ત્રુટિ મળે એના કારણે આપણે પીમાં પણ ત્રુટિ મળે, અને ડેલ્ટા એક્સ અને ડેલ્ટા પી એટલા માટે એનો ગુણાકાર કરો તમને એચ કદ જેટલી ત્રુટિ મળે મળે ને મળે, બરાબર? તો એટલે આજે આજે ઇલેક્ટ્રોનનો જે તરંગ છે એ તરંગને આપણે શું કહીએ છીએ, હકીકતમાં તરંગ તરંગ પેકેજ કહેવાય. શું કહેવાય? તરંગનું પેકેજ કહેવાય, તો તમે સમજો ને તરંગનું પડીકું, બરાબર? આ તરંગનું પડીકું કેવું પડીકું છે કે અનંત સુધી નથી લંબાયેલું બે બાજુ, આ ખાલી વચ્ચે એટલા વિસ્તારમાં જ લંબાયેલું છે જેમાં આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના અહીંયા સૌથી વધારે છે. ક્લિયર છે? તો ટૂંકમાં આપણે આ વસ્તુ બતાવી, બરાબર, આ વસ્તુ જે છે એ આપણે બતાવી, અને આપણે એ વસ્તુ તો એ તો કહી શકીએ કે આ જે છે, બરાબર, એનો બોન આપણે કહીએ કે બોનનો જે સંભાવનાત્મક જે અર્થઘટન છે એ, અને ડી બ્રોગલીનું અવરોહ સમીકરણ, આ બંનેનો ઉપયોગ કરીને આપણે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે એને પાછો પ્રૂવ કરી દીધો, બરાબર છે? શું કરી દીધું? વિચારીને આપણે પાછો પ્રૂવ કરી દીધો કે આ વસ્તુ સાચી છે, આવું પોસિબલ બંને એક્ઝેક્ટ આપણને સાચા મળે એ વસ્તુ પોસિબલ છે જ નહીં, ખબર પડી? તો આ વસ્તુ છે. અને પ્લસ આપણે ઇલેક્ટ્રોનની જે તરંગ સ્વરૂપે જે આપણે વાત કરી હતી એને આપણે પરમાણુ ચેપ્ટરમાં પણ આપણે છેલ્લે છેલ્લે વાત કરી દીધી કે ઇલેક્ટ્રોન કઈ રીતે પરમાણુ તરંગ સ્વરૂપે કક્ષામાં રહેલો છે, બરાબર છે? તો આ રીતે ઇલેક્ટ્રોનને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોનને તરંગ સ્વરૂપે દર્શાવી શકીએ, પણ આ ટાઈપનું તરંગ હોવું જોઈએ. પેલું એકદમ સીધું તરંગ આવે આવું, બરાબર, એવું તરંગ હોઈ શકે નહીં, બરાબર? કારણ કે આમાં તમે લેમડા ચોક્કસ કરો, બરાબર, તેનું સ્થાન શું થઈ જાય? અચોક્કસ થઈ જાય, એ આપણે મળે નહીં. ક્લિયર છે? તો આ રીતે આપણે દ્રવ્યનું તરંગ સ્વરૂપની જે થિયરી છે એકદમ આપણે પૂરી કરીએ છીએ, બરાબર. આ સમીકરણ યાદ રાખજો, બરાબર. અને લેમડા અને આની પછીનો જે પ્રયોગ જે છે એમાં આપણે શું છે, ડેવિસન ગર્બરનો પ્રયોગ થિયરી, બરાબર. એ થિયરીમાં આપણે ઇલેક્ટ્રોનનું વિવર્તન કઈ રીતે થાય એ આપણે જોઈશું, બરાબર છે? તો ત્યાં સુધી વિરામ લઈએ અને બાકીનું આ જે થિયરી છે એ કમ્પ્લીટલી વાંચજો, બરાબર. ના સમજાય તો કંઈ પૂછજો, અને બીજું તો બસ હવે કઈ નથી. કાલથી દાખલા આગળના ઉદાહરણ દાખલા જે છે એ આપણે જોઈશું, બરાબર છે? ઓકે, તો ચાલો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર. હા, આની એમસીક્યુની જે ફાઇલ છે, બરાબર, એ મેં તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે,
તો ત્યાંથી ડાઉનલોડ કરી અને સોલ્વ કરવાનું ચાલુ કરી દેજો. ઓકે, ચાલો તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ધન્યવાદ.